नमस्कार मित्रों, हार्दिक सरना जय स्वामीनारायण प्रणिपात। मित्रों, आज आप एक नवो टॉपिक शीखवा जा रहा है। छेल्ला वीडियो लेसन की अंदर आप ईमेल राइटिंग जेनी साथ रिपोर्ट राइटिंग पॉइंट क्लियर करो तो बराबर, अने टेक्स्टबुक नवमा दसमा बने धोरण त्रण त्रण यूनिट अने बे बे पोएम पहली अने बीजी पोएम अने एक थी त्रण यूनिट एम बने धोरण में एटलो आपणो सिलेबस पूरो थयो हतो। शीख्या था आपणे, बराबर भण्या था। हूँ आशा राखूँ के तमे दरेक वीडियो ने बे थी त्रण वखत जोया हशे। नोटबुक में एवी इम्पोर्टन्स माहिती जे बोलवामां आवी हशे तमे लखी हशे, एनी साथे ग्रामरना पण टेन्सना वीडियो तेमज चेन ध टेक्स एक टॉपिक छे एना वीडियो ऑलरेडी यूट्यूब पर अपलोड थई गयेला छे। आजे आपणे एक नवो टॉपिक बनवा जई रह्या छे जे स्टैंडर्ड 9 અને 10 GSEB ગુજરાતી મીડિયમમાં જે કોમન ટોપિક છે ઇંગ્લિશ પેપર સ્ટાઇલમાં, એ ટોપિક છે નોન વર્બલ ટેક્સ અથવા નોન વર્બલ ડેટા। તો મિત્રો, આ ટોપિક શું છે જરા સમજી લો। તમે આઠમા ધોરણમાં ભણતા હતા તો આઠમા ધોરણમાં પણ આ ટોપિક આવેલો, પણ ત્યાં તમારે ખાલી જગ્યા કે ઓપ્શનવાળા પ્રશ્ન પૂછાતા હતા। અહીંયા તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો હશે। તમને ઉપર એક એડવર્ટાઇઝ હોય, કોઈક માહિતીના ડેટા હોય, કોઈક ચિત્ર આપ્યું હોય, આવી કંઈક ઇન્ફોર્મેશન તમને નોન વર્બલ ડેટામાં આપેલી હશે, અને તમારે આ માહિતીને વાંચવાની છે, સમજવાની છે, અને પછી એના યોગ્ય ક્વેશ્ચન આન્સર તમારે લખવાના છે, બરાબર। તો બંને ધોરણનો કોમન ટોપિક છે મિત્રો, તો બરાબર યાદ રાખજો હું કહું છું એ। બીજું કે તમને ઇંગ્લિશની અંદર જો રેડી થવું હોય, પાક્કું થવું હોય, તો તમારે સૌથી પહેલાં તો ટેક્સ્ટબુકની જે વોકેબ્યુલરી હોય છે, સ્પેલિંગ આપણે કહીએ છીએ, એ સ્પેલિંગને મિત્રો ઓછાના મેં 10 વખત લખીને મોડે કરવા, કારણ કે તમને એ શબ્દનું ગુજરાતી નહીં ખબર હોય, તમે એનું અર્થઘટન નહીં કરી શકો, તો તમે એનો યોગ્ય જવાબ નહીં લખી શકો। આ વસ્તુ તમે બરાબર યાદ રાખજો। એટલે દરેક જણને મારી નમ્ર વિનંતી કે તમે લોકો જે પણ ટેક્સ્ટબુકના સ્પેલિંગ હોય છે, એ સ્પેલિંગને બરાબર પાક્કા દરેક જણે કરવા, જેથી કરીને તમને અર્થઘટનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે અને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો। તો નોન વર્બલ ટેક્સ, નોન વર્બલ ડેટા, બરાબર છે। તો ટોપિક જોઈશું આપણે સૌથી પહેલાં, જુલાઈ 2018માં જે પૂછેલો પેરેગ્રાફ છે, એડવર્ટાઇઝ છે, એને હું તમને બતાવું પહેલાં, પછી આપણે એના ક્વેશ્ચન આન્સર તરફ જઈશું, બરાબર। પણ મિત્રો, સૌથી પહેલાં તમને એ પણ કહી દઉં કે મારી યુટ્યુબ પર જે આ ચેનલ છે હાર્દિક સર ઇંગ્લિશ ટ્રેનર, આ ચેનલને તમે જો મારો વિડીયો તમને પસંદ આવી જાય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુવાળું બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી કરીને હું જે પણ કંઈ માહિતી અપલોડ કરું, ટોપિક અપલોડ કરું, તો સૌથી પહેલાં નોટિફિકેશનના ધોરણને તમારી અંદર આવી જાય। તો ચાલો, તમે બધા રેડી છો, આપણે વધારે વાત ના કરતા સીધા ટોપિકમાં ધ્યાન આપીએ। નોન વર્બલ ટેક્સ, નોન વર્બલ ડેટા એનું બીજું નામ છે, નોન વર્બલ ઇન્ફોર્મેશન એવું પણ કહેવાશે, ઓકે। તો જુલાઈ 2018ની અંદર જે આ ટોપિક પૂછાયો હતો એ આપણે અત્યારે ભણીએ છીએ, જુલાઈ 2018। તો તમને સૂચનામાં એવું લખ્યું હશે કે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન, કે યોગ્ય ઓપ્શન પસંદ કરીને તમારે જવાબ આપવાના છે, બરાબર। તો એડવર્ટાઇઝ જોઈએ, સ્પેસિફિકેશન અને આ બાજુ મોડલ નંબર, તો આ મોડલ નંબર છે LED 42, એટલે 42 ઇંચનું ટીવી હોય ને આપણી ઘેર, તે LED 32, LED 40, બરાબર। હવે સ્પેસિફિકેશનમાં ખાસિયત એવી છે, રિઝોલ્યુશન દેખો તો કે ફૂલ HD 1920x1080 પિક્સેલ, બરાબર, એવું આ બાજુની સાઈડ 1920x118 પિક્સેલ અને આ બાજુ ફૂલ HD 1920x180 પિક્સેલ। મિત્રો, 42 અને 40 પેરેલલ એમ જોવા જઈએ કોમન જ છે, પણ માઇનોર ડિફરન્સ આગળ તમને બતાવીશ મેં શું છે। તો રિઝોલ્યુશન ક્વોલિટી બંનેમાં સેમ જ છે 42 અને 40માં। કનેક્ટિવિટીમાં તમે દેખો તો 42 થોડી મોંઘી ટીવી છે, 51,999 પ્રાઇસ છે। તો મિત્રો, એની અંદર થોડા ફીચર્સ 32 અને 40ની કમ્પેરિઝનમાં થોડા વધારે આવવાના। તો કનેક્ટિવિટીમાં 3 USB પોર્ટ્સ આપ્યા છે, 3 HDMI પોર્ટ્સ આપ્યા છે, બરાબર। 32ની અંદર 1 USB પોર્ટ્સ, 1 HDMI પોર્ટ, જ્યારે 40ની અંદર 2 USB પોર્ટ્સ, 2 HDMI પોર્ટ્સ, બરાબર। સાઉન્ડ ક્વોલિટીમાં દેખો તમારે ડોલ્બી ડિજિટલ પાછું પ્લસ છે, જરા બંનેમાં ડોલ્બી ડિજિટલ,
અને પ્રાઇસ દેખો તો આની 51,999, અહીંયા 36,999, અહીંયા 41,999 છે. તો તમને એડવર્ટાઇઝમાં બરાબર ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે દરેકના પ્રશ્નના જવાબ કરવાના છે, બરાબર? તો પ્રશ્નના જવાબ કઈ રીતે લખશો તમે? તો મિત્રો, અહીંયા આગળ કોઈ એક શબ્દમાં જવાબ નહીં લખે, બરાબર? ટ્રુ ફોલ્સ હોય તો આપણે એવું લખી દઈએ કે ધારો કે આ નંબર 25-28 નંબરમાં બોર્ડની પેપર સેલમાં પૂછાય છે. એટલે ધારો કે 25 નંબરની સામે ટ્રુ, 26 નંબરની સામે ખાલી જગ્યા હોય ધારો કે, તો આપણે ખાલી જગ્યામાં જે જવાબ હોય એ જવાબ. એવું નથી તમારે કરવાનું. તમારે 25 નંબરનો પ્રશ્ન પહેલાં લખવાનો છે, એના નીચે એનો જે જવાબ આવતો એ જવાબ લખવાનો છે. 26 નંબરનો પ્રશ્ન, એની નીચે એનો જવાબ. હું તમને હવે લખેલું બતાવીશ, તમને ખ્યાલ આવી જશે. તો પહેલો ક્વેશ્ચન એવો છે, વિચ ટુ રિઝોલ્યુશન્સ આર ઓફ ધ સેમ ટાઈમ. કયા બે રિઝોલ્યુશન બંને સરખા પ્રકારના છે? તો અહીંયા તમે જોઈ શકો, ફૂલ HD બરાબર આ અને આ, તો કયો આવશે? 42 અને LED 40, આ બંને સેમ ટાઈપના છે. ઓકે, પછી આપણે લખીએ છીએ, પહેલાં સમજી લઈએ. વિચ મોડલ ઇઝ ધ બેસ્ટ કનેક્ટિવિટી? તો કનેક્ટિવિટીમાં બેસ્ટ કયું આવે? 3 USB અને 3 HDMI પોર્ટ્સવાળું બેસ્ટ ગણાશે, બરાબર? ત્યાર પછી, વિચ મોડલ ઇઝ ડિફરન્ટ ઇન સાઉન્ડ ક્વોલિટી? તો સાઉન્ડ ક્વોલિટીમાં ત્રણમાંથી ડિફરન્ટ કોણ છે આ? કારણ કે આમાં એક પ્લસ એડ કરેલું છે, બરાબર? અને LED 40 ઇઝ કોસ્ટલિયર ધેન, ખાલી જગ્યા કોસ્ટલિયર એટલે મોંઘું. તો LED 40 કોના કરતાં મોંઘું છે? LED 40 કોના કરતાં મોંઘું છે? તો સૌથી મોંઘું 51,042 છે, બરાબર? સૌથી સસ્તું છે 32 LED, જે 36,000 નું, અને બીજા નંબર પર છે 41,000. તો તમને એવું પૂછ્યું કે LED 42 કોના કરતાં મોંઘું છે, તો 36,000 કરતાં મોંઘું કહેવાશે. તો LED 42 ઇઝ કોસ્ટલિયર ધેન LED 32, બરાબર છે? તો એડવર્ટાઇઝમાં બરાબર સમજ પડી ગઈ, એના જવાબ પણ સમજાવી દીધા મેં તમને. પણ આના બોર્ડની પરીક્ષામાં કે મારા 9મા ધોરણના વિદ્યાર્થીઓ એમની સ્કૂલની પરીક્ષામાં કેવી રીતે લખશે, તેના માટે મેં તમને એક મોડલ બતાવું છું, તમે એમાં ધ્યાન આપશો. તો અહીંયા આવી જાઓ આ બાજુ પાછા, આપણે તમને ખબર પડી ગઈ પોઈન્ટની અંદર. તો વિચ ટુ રિઝોલ્યુએશન ઓફ ધ સેમ ટાઈપ આર ઓફ ધ સેમ ટાઈપ, કયા બે સેમ ટાઈપના રિઝોલ્યુએશન છે? તો આ રીતે આખા વાક્યમાં LED 42 એન્ડ LED 40 આર ઓફ ધ સેમ ટાઈપ, બરાબર? વિચ મોડલ ઇઝ ધ બેસ્ટ ફોર કનેક્ટિવિટી, કનેક્ટિવિટીમાં બેસ્ટ મોડલ કયું છે? તો LED 42 ઇઝ ધ બેસ્ટ ફોર કનેક્ટિવિટી, બરાબર છે? વિચ મોડલ ઇઝ ડિફરન્ટ ઇન સાઉન્ડ ક્વોલિટી, સાઉન્ડ ક્વોલિટીમાં ડિફરન્ટ હોય એવું કયું મોડલ? તો LED 42 ઇઝ ડિફરન્ટ ઇન સાઉન્ડ ક્વોલિટી, બરાબર છે? LED 40 ઇઝ કોસ્ટલિયર ધેન, ખાલી જગ્યા તો LED 30, 32. તો મિત્રો, બોર્ડની એક્ઝામ હોય કે સ્કૂલની એક્ઝામ હોય કે 9મા ધોરણના મારા વિદ્યાર્થીઓ એમની શાળાની એક્ઝામ કે યુનિટ ટેસ્ટ જે પણ આપતા હોય, તો આ રીતની એડવર્ટાઇઝ આવે, નોન વર્બલ ટેક્સ કે ડેટા આવે, તો તમારે સપ્લિમેન્ટરી કે તમારી નોટબુકની અંદર આ જ પ્રકારે પ્રેઝન્ટેશન કરવાનું છે, બરાબર? તો પહેલા નંબરનો જવાબ, પહેલા નંબરનો પ્રશ્ન આપણો ઓકે થાય છે. હવે આપણે March 2019 પૂછેલો જે પેરેગ્રાફ, જે એડવર્ટાઇઝ છે, એને આપણે દેખીએ. તો March 2019, તો મિત્રો, બોર્ડની એક્ઝામમાં March 2019 લાસ્ટ ઇયર જે પૂછાયું હતું, એ સ્ટડી ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. મિત્રો, આ રેશન કાર્ડના ડેટા છે, આપણી ઘેરે જે રેશન કાર્ડ હોય ને એના. તો બુકલેટ નંબર આપ્યો છે, આ લખેલો દેખાય તમને, APL 1 કાર્ડ છે આવ્યું. રેશન કાર્ડ નંબર છે આ લખેલો. નંબર ઓફ ધ ફેમિલી મેમ્બર્સ છે 5, એટલે પરિવારમાં 5 જણ રહે છે એવું કહેવાય. નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર છે મેર મેહુલભાઈ ભાણુભાઈ. ક્યાંના છે? એડ્રેસ છે ભદ્રોડ મહુવા ભાવનગર, એટલે કાઠિયાવાડના છે આ. કરંટ શોપ ઓનર્સ નેમ એન્ડ એડ્રેસ, તો એમના ગામની અંદર જ્યાં રેશન કાર્ડનો જે ઓનર હશે એનું એડ્રેસ કીધું છે આગળ, દુકાન નંબર કીધો છે આગળ, કરંટ શોપ ઓનર્સ નેમ એન્ડ એડ્રેસ. તો 3254 રઘુભાઈ કરશનભાઈ ડાભી, બરાબર, નિયર ST સ્ટેન્ડ ભાદરોડ, એનું એડ્રેસ છે. પછી ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ, તો મિત્રો, આપણે ગેસ કનેક્શન લીધું હોય, જો કે પહેલાંના જમાનામાં એવું હતું, જ્યારે કેરોસીનનો જમાનો હતો અને તે વખતે બોટલ ગેસ નવા નવા આવ્યા હતા, તો તે વખતે આ વસ્તુની થોડીક નવાઈ જેવું હતું. આપણા રેશન કાર્ડની અંદર સિક્કો વાગીને આવે કે ભાઈ તમે કનેક્શન લઈ લીધેલું છે, તો આપણને પછી કેરોસીન ના મળે સહકારી મંડળીમાંથી, બરાબર? તો અહીંયા ઘડી તો હવે આજે તો કોઈ એની નવાઈ જ નહીં, બધાની ઘેર બોટલ ગેસ થઈ જ ગયા છે એ વસ્તુને લગતા. તો ઇન્ફોર્મેશન અબાઉટ ગેસમાં લખાઈને જ આવે રેશન કાર્ડમાં કે LPG, તો કે યસ છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કહેવાય, PNG નથી, બરાબર? નેમ ઓફ ધ
એજન્સી, દોશી ગેસ એજન્સીમાં હોવા, એટલે અહીંયાથી એમને બોટલ લીધેલા છે અને ગેસ કનેક્શન નંબર આ છે એમનો. ટાઈપ ઓફ ધ કનેક્શન ડોમેસ્ટિક, ડોમેસ્ટિકનો મતલબ એવો થાય કે ઘરેલું ઉપયોગમાં જ એનો ઉપયોગ કરી શકે, બહાર હોટલમાં કે લહેરી ચાલુ કરીએ આપણે નાસ્તાની તો ત્યાં આનો ઉપયોગ થઈ શકે ને, અહીંયા ડોમેસ્ટિક એવું લખેલું છે. કોમર્શિયલ લખેલું હોય તો બહાર ધંધાકીય દ્રષ્ટિએ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો ધીસ રેશન કાર્ડ ઇઝ યુઝડ ફોર ઓનલી ફોર રેશન. રેશનનો મતલબ થાય મિત્રો અનાજ કરિયાણું ને જે વાત હોય છે ને એને લગતો જ આ ઉપયોગ એનો છે, બરાબર. તો ખ્યાલ આવી ગયો તમને ડેટાની અંદર. હવે આપણે એના પ્રશ્ન જરા જોઈ લઈએ, પછી આખા વાક્યમાં કઈ રીતે લખાય જોઈશું. તો વોટ ઇઝ ધીસ ડેટા? તો ધીસ ડેટા ઇઝ અબાઉટ, શેના દેખાય તમને? ઇઝ અબાઉટ રેશન કાર્ડ, બરાબર છે. પછી બીજો ક્વેશ્ચન તમને પૂછે કે ધ ઇન્ફોર્મેશન ઓન ધ કાર્ડ સેઝ ધેટ. ઇન્ફોર્મેશન શું કહે છે? તો ઇન્ફોર્મેશન એવું કહે છે કે મેહુલભાઈ હેઝ એ કનેક્શન ઓફ એલપીજી. અહીં દેખાય છે ને આ ઇન્ફોર્મેશન અબાઉટ ગેસ, બરાબર ને. તો ઇન્ફોર્મેશન ઓન ધ કાર્ડ સેઝ ધેટ મેહુલભાઈ હેઝ અ કનેક્શન ઓફ એલપીજી. ધીસ કાર્ડ બિલોંગ્સ ટુ, ખાલી જગ્યા બિલોંગ્સ ટુ એટલે કોનું, માલિકી દર્શાવે કોનું આ કાર્ડ છે. તો મેહુલભાઈ, મેયર મેહુલભાઈ ભાનુભાઈ. તો ધીસ કાર્ડ ઇઝ બિલોંગ ટુ મેહુલભાઈ. હેવિંગ અ ડોમેસ્ટિક કનેક્શન ઓફ ગેસ મીન્સ, એનો મતલબ શું? ડોમેસ્ટિક કનેક્શન હોય તેનો મતલબ શું? તો મિત્રો આગળ આ લખેલો ના હોય જવાબ, આપણે જવાબ બનાવવો પડે. તો મીન્સ મેહુલભાઈ કેન યુઝ ગેસ એટ હોમ ફોર હાઉસહોલ્ડ પર્પઝ ઓનલી, હાઉસહોલ્ડ વર્ક્સ ઓનલી. મેહુલભાઈ ગેસનો ઉપયોગ કરી શકે છે ફોર હાઉસહોલ્ડ વર્ક્સ ઓનલી, ઘરને લગતા કામકાજ માટે જ ઉપયોગ કરી શકે છે, બરાબર. તો એરેડાઇઝ ખ્યાલ આવી ગયો તમને, બરાબર. હવે એના પ્રશ્ન કઈ રીતે લખાશે આપણે જોઈ લઈએ ક્વેશ્ચન આન્સર્સ, બરાબર છે. તો માર્ચ 2019, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? તો ધીસ ડેટા ઇઝ અબાઉટ અ રેશન કાર્ડ, રેશન કાર્ડના ડેટા છે આ. ધ ઇન્ફોર્મેશન ઓન ધ કાર્ડ સેઝ ધેટ, શું કહે છે ઇન્ફોર્મેશન? મેહુલભાઈ હેઝ અ કનેક્શન ઓફ એલપીજી ગેસ, બરાબર. ધીસ કાર્ડ બિલોંગ્સ ટુ, ખાલી જગ્યા કોનું કાર્ડ છે આ? તો કે મેહુલભાઈ. હેવિંગ અ ડોમેસ્ટિક કનેક્શન ઓફ ગેસ મીન્સ મેહુલભાઈ કેન યુઝ ગેસ એટ હોમ ફોર હાઉસહોલ્ડ વર્ક્સ ઓનલી, હાઉસહોલ્ડ પર્પઝ ઓનલી. તો બોલો ખ્યાલ આવી જાય તમને આ. તો માર્ચ 2019ના જે ક્વેશ્ચન આન્સર હતા એડવર્ટાઇઝ તમને સમજાવી દીધી, એના ક્વેશ્ચન આન્સર આ રીતે લખાય, બરાબર, તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ઓકે, તો હવે આપણે ત્રીજી એક એડવર્ટાઇઝ દેખીએ આ જ પ્રકારે, જે શિક્ષણ પરીક્ષણમાંથી અહીંયા લીધેલી છે. તો શિક્ષણ પરીક્ષણની જે એડવર્ટાઇઝ છે આપણે એને જોઈએ, બરાબર. તો ધ્યાન આપીશું દરેક જણ આપણે. શિક્ષણ પરીક્ષણ મેગેઝિનમાંથી, રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. માર્ક્સ ઓબટેન બાય સ્ટુડન્ટ્સ ઇન ફાઇનલ ટેસ્ટ, ફાઇનલ ટેસ્ટ, ટેસ્ટમાં વિદ્યાર્થીઓ જે માર્ક મેળવ્યા એ. તો મિત્રો પેપર 100 માર્કનું હોય સામાન્ય રીતે, આપણી નવી પેપર પદ્ધતિમાં 80 માર્કનું થઈ ગયું છે, પણ અહીંયા 100 માર્કનું છે. રુસિલ, દીર્ઘા, મોના અને અથર્વ આ 4 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, બરાબર. એટલે આ 4ના ડેટા આપેલા છે તમને. આ તમને એકદમ ડાર્ક સ્તંભ દેખાય છે, એ ગુજરાતીના માર્ક દર્શાવે. ગ્રે કલરનો સ્તંભ દેખાય સોશિયલ સાયન્સ, અને આ જે તમને સ્ક્વેર સ્ક્વેર દેખાય છે આ, બરાબર, એ છે તમારે ઇંગ્લિશના માર્ક છે, બરાબર. તો અહીંયા આપણે મિત્રો બરાબર ધ્યાનથી તમે જોજો, જો બતાવું છું, અહીંયા કોઈકના 80ની સેજ ઉપર દેખાય તો આપણે 81 કે 82 એવા માર્ક નહીં લખીએ, બરાબર. 60ની થોડેક ઉપર દેખાય તો 61 કે 62 એવા નહીં, આપણે રાઉન્ડ ફિગરમાં જ માર્ક્સ લખીશું અહીંયા, બરાબર. તો તમને યાદ કરાવી દઉં. તો પ્રશ્ન નંબર 1, હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન ધ સોશિયલ સાયન્સ. સોશિયલ સાયન્સમાં મોનાએ કેટલા માર્ક્સ મેળવ્યા છે? તો મોનાનું સોશિયલ, આ મોનામાં આવી ગયા પહેલાં, સોશિયલ સાયન્સ વચ્ચેવાળો ગ્રે કલરનો સ્તંભ છે. તો જો અહીંયાથી તમે આ દેખો, આ સ્તંભની ટોચ દેખો, 80 માર્ક્સ જેવા લાગે છે, બરાબર. તો મોના સ્કોર 80 માર્ક્સ ઇન ધ સોશિયલ સાયન્સ. વિચ સબ્જેક્ટ સીમ સમવટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ, કયો વિષય થોડોક અઘરો લાગે છે વિદ્યાર્થીઓને? તો મિત્રો તમે આ રુસિલમાં દેખો, રુસિલના ગુજરાતી અને સોશિયલ સાયન્સમાં વધારે છે, ઇંગ્લિશમાં થોડા ઓછા છે. દીર્ઘાના આ બેમાં વધારે છે, ઇંગ્લિશમાં ઓછા છે, સૌથી ઓછા. મોનાના પણ આ બેમાં વધારે છે, ઇંગ્લિશમાં ઓછા દેખાય છે. અથર્વના પણ એ જ પ્રમાણે છે, બરાબર. તો અઘરો વિષય કયો લાગે? ઇંગ્લિશ. તો વિચ સબ્જેક્ટ? તો કે ઇંગ્લિશ સબ્જેક્ટ સીમ સમવટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ, બરાબર મિત્રો. તો મિત્રો આ મારો જ વિષય છે, એટલે મારે તમને વરી વરીને કહેવું પડે, પગે લાગીને કહેવું પડે કે મિત્રો ઇંગ્લિશ વિષયને તમે ધારો છો એટલો સહેલો છે નહીં, એટલો ફાલતું છે નહીં. આપણી માતૃભાષા હોય, બરાબર, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. તમારે ઇંગ્લિશની અંદર જો પારંગત થવું હોય
तो खास खास तमारे विनंती करीने कहूँ के तमने जे जरूर छे वोकेबुलरी नी जरूरियात छे जे पण तमे टेक्स्टबुक ना स्पेलिंग भनो छो टेक्स्टबुक ना यूनिट भनो छो एमां आवता तमाम स्पेलिंग शक्य होय तो दस दस वखत लखवाना मित्रों अने एने मोढे करवाना एनो मीनिंग तमने खबर हशे ने तो ज तमे आगळ जई शकशो એટલે એનું અર્થઘટન તમારે કરવું દરેક વખતે જરૂરી બને છે. તમે રાઇટિંગ સ્કિલ ડેવલપ કરો, રીડિંગ સ્કિલ ડેવલપ કરો, લિસનિંગ સ્કિલ કરો કે સ્પીકિંગ કરો, ચારે ચાર સ્કિલની અંદર, ચારે ચાર મોડ્યુલની અંદર તમને વોકેબ્યુલરી પાવરફુલ હોવી જ જોઈએ, તો જ તમે ઇંગ્લિશમાં સારો સ્કોર કરી શકશો. બરાબર, આ વાતને યાદ રાખજો તમે. ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી ઇઝ સ્કોર્ડ બાય, લોએસ્ટ માર્ક ગુજરાતીમાં સૌથી ઓછા ગુજરાતીમાં કોના માર્ક છે, તો દીર્ઘાના છે. જોવા સૌથી ઓછા બ્લેક સ્તંભ ગુજરાતીનો છે, સૌથી નાનો સ્તંભ દીર્ઘામાં દેખાય તો આગળ દીર્ઘ એવું નામ લખી દઈશું આપણે. હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમંગ ધ સ્ટુડન્ટ્સ, અમંગ એટલે બેથી વધારે હોય એની વચ્ચે કંઈક દર્શાવ હોય તો અમંગ વપરાય, ને માત્ર બે જ જણની વચ્ચે કંઈક કેવું હોય તો બિટવીન વપરાશે. તો સૌથી હોશિયાર એ કોણ છે, તો સૌથી હોશિયાર રૂસિલ, એના બધા સ્તંભ હાઈટ પર છે. બરાબર, તો સૌથી હોશિયાર તો રૂસિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમંગ ધ સ્ટુડન્ટ્સ. બરાબર, ઓકે. તો હવે આપણે એના ક્વેશ્ચન આન્સરમાં આવી જઈએ, કઈ રીતે લખાય જોઈ લઈએ. બરાબર છે, તો ધ્યાન આપીએ દરેક જણ આપણે ક્વેશ્ચન આન્સરની અંદર. હાઉ મેની માર્ક્સ ડીડ મોના સ્કોર ઇન ધ સોશિયલ સાયન્સ, સોશિયલ સાયન્સમાં મોનાએ કેટલો સ્કોર કર્યો, તો કે મોના સ્કોર 80 માર્ક્સ ઇન ધ સોશિયલ સાયન્સ. વિચ સબ્જેક્ટ સીમ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સને કયો સબ્જેક્ટ અઘરો લાગે, તો કે ઇંગ્લિશ, ઇંગ્લિશ સીમ્સ સમવોટ ડિફિકલ્ટ ટુ ધ સ્ટુડન્ટ્સ. ધ લોએસ્ટ માર્ક્સ ઇન ગુજરાતી સ્કોર્ડ બાય, કોને સ્કોર કર્યો, દીર્ઘાએ, તો ખાલી જગ્યામાં દીર્ઘા. હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમંગ ધ સ્ટુડન્ટ્સ, સૌથી હોશિયાર કોણ, તો કે રૂસિલ ઇઝ ધ ક્લેવરેસ્ટ અમંગ ધ સ્ટુડન્ટ્સ. તો બોલો મિત્રો, ખ્યાલ આવી ગયો તમને આ કઈ રીતે લખાય એ જોવાનું છે. એડવર્ટાઇઝ તો હું તમને સમજાવી દીધી, નીચે આપેલા ક્વેશ્ચન આન્સર બી તમને સમજાવી દીધા, પણ આજે હું તમને બતાવું છું એ કઈ રીતે જવાબ લખાય એ હું તમને બતાવી રહ્યો છું. તમારે બરાબર એમાં ધ્યાન આપવાનું, એ જ પ્રમાણે કામ કરવાનું. બરાબર, આવું લખશો તો તમને માર્ક મળશે, બાકી મારા જેવો શિક્ષક હશે તો હું આ પ્રકારે લખેલું નહીં હોય તેનું 0 માર્ક આપી દઉં, અડધો માર્ક આપું. એકદમ સિસ્ટેમેટિક જ લખવાનું આવવું જોઈએ, તમને જેવું પૂછ્યું છે એવું જ લખવાનું, જે ટેન્સમાં પૂછ્યું છે એ ટેન્સમાં જ જવાબ આવે. જો આગળ એક્ઝામ્પલમાં દેખો, હાઉ મેની માર્ક્સ ડીડ, તો ભૂતકાળમાં પૂછ્યું છે તો અહીંયાથી હું ડીડ કાઢીશ તો ગ્રામરના નિયમ પ્રમાણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થઈ જાય સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો મોના સ્કોર્ડ, ઈડી લાગી ગયું, ભૂતકાળ થઈ ગયું. બરાબર, વિથ સબ્જેક્ટ સીમ્સ, તો સીમ્સ એટલે આગળ સાદો વર્તમાનકાળ દર્શાવે છે, તો અહીંયા સીમ્સનું સીમ્સ. બરાબર, એ જ રીતે તમારું જે ટેન્સમાં પૂછ્યું છે એ ટેન્સમાં જ તમારો જવાબ હોવો જોઈએ. આખા વાક્યમાં પૂછ્યું છે તો આખા વાક્યમાં લખો, માત્ર શબ્દમાં પૂછ્યો શબ્દમાં લખો, ટ્રુ ફોલ્સમાં પૂછ્યો ટ્રુ ફોલ્સમાં. હા, પણ યાદ રાખો એ સેન્ટેન્સ તમારે લખવાનું છે, પછી ટ્રુ હોય તો ટ્રુ ને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું છે. એ જ રીતે ખાલી જગ્યામાં હોય તમે લખો કે ભાઈ 3 નંબરની સામે ખાલી દીર્ઘા, તો ખોટું જ આપી દઉં એને. આ રીતે આખું સેન્ટેન્સ લખો, ખાલી જગ્યામાં દીર્ઘ એવું લખો. તો મિત્રો, પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય તો પંક્ચ્યુએશન ખૂબ જ જરૂરી છે. જેવું પૂછ્યું એવું લખશો તો જ તમને સારા માર્ક મળશે. બરાબર, આમને આમ લખીને આવી જવાથી એવા માર્ક્સ તમને નહીં મળે. તમને એમ લાગશે કે મેં સાચું લખ્યું છે, પણ તમારી લખવાની પદ્ધતિ ખોટી હોય તો તમને માર્ક ઓછા મળે અથવા 0 પણ મળી શકે છે. બરાબર, તો 1-3 એડવર્ટાઇઝ મેં તમને સમજાવી અત્યારે. બાકીની એડવર્ટાઇઝ મારા નેક્સ્ટ વિડીયો લેસનની અંદર અપલોડ કરીશ મેં. અત્યારે 1-3 એડવર્ટાઇઝ ઓકે થાય છે. બરાબર, તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે, સમજ પડી ગઈ હશે એવું મેં માની લઉં છું. તમે એ એડવર્ટાઇઝને જોઈ લો, આ પહેલા નંબરની એડવર્ટાઇઝ હતી July 2018. બરાબર, ત્યાર પછી આ March 2019ની જે એડવર્ટાઇઝ હતી એ રેશન કાર્ડના ડેટા, અને ત્યાર પછી આ જે એડવર્ટાઇઝ હતી એ આપણી શિક્ષણ પરીક્ષણમાંથી. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવે, ગમી જાય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવા મિત્રો સુધી એને મોકલવાનું તમે બિલકુલ ના ભૂલતા. બરાબર છે, અને ટૂંક સમયની અંદર મેં એક્ટિવ પેસિવ વોઇસના વિડીયો અપલોડ કરીશ, એનું કામ થઈ જ રહ્યું છે, પણ થોડુંક બાકી છે, તો એ બરાબર પૂરું થઈ જશે એટલે હું અપલોડ કરીશ એને એક્ટિવ પેસિવ વોઇસ. બરાબર, તો દરેક જણને મારા જય સ્વામિનારાયણ, હેવ અ નાઇસ ડે, ટેક કેર.